ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. હિસાર લોકસભા સીટનું જે પરિણામ આવ્યું એમાં કોંગ્રેસની બોલતી બંધ થઈ ગઈ. કારમો પરાજય થયો, ડિપોઝિટ ગઈ. આ સીટ કોંગ્રેસની નથી મંજૂર, પણ કોંગ્રેસની ત્યાં સરકાર છે. હરિયાણામાં કોંગ્રેસ બહુમતીમાં છે અને બહુ સક્ષમ મુખ્યમંત્રી ત્યાં કામ કરી રહ્યા છે, અને એ સંજોગોમાં કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જવી એ કોંગ્રેસને એક પદાર્થ પાઠ છે અને કોંગ્રેસને બોલતી બંધ થઈ ગઈ છે. કોંગ્રેસે એનાલિસિસ કરવું પડશે, કોંગ્રેસે સંશોધન કરવું પડશે કે અમના ફેક્ટરને કેવી રીતે દૂર કરી શકાય. અન્ના પણ કહી રહ્યા છે કે ઉત્તર પ્રદેશ અને બીજા જે પાંચ રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે એ જમશે, કોંગ્રેસનો વિરોધ કરશે. એટલે કોંગ્રેસ માટે આ જે પરિણામ છે ચૂંટણીના એ બહુ દુઃખદ છે, આંચકો આપનારા છે. પણ અન્નાને પણ મૌન વ્રત લેવું પડ્યું છે. આ મૌન વ્રત લીધેલું નથી, બહુ દુઃખ સાથે, બહુ જ મૂંઝવણ સાથે અન્નાએ મૌન વ્રત ધારણ કરવું પડ્યું છે. બીજા અર્થમાં કહું તો મૌન અન્નાની બોલતી બંધ થઈ જાય એવા બનાવો બન્યા, અને અન્નાનું આ મૌન એ મૌન નથી. અન્ના જે બનાવો છે, છેલ્લા બનાવો છે, એના અંગે કશું કહેવા નથી માંગતા. ટિપ્પણી કરવાથી દૂર રહેવું છે માટે એમણે મૌન વ્રત ધરીને બેસી ગયા છે. એસ્કેપિઝમ છે. અન્ના છટકવા માંગે છે જવાબદારીમાંથી અથવા જવાબ આપવામાંથી. એટલે કહેવા દો મને કે અન્નાનું આ જે મૌન છે એ બીજા અર્થમાં અન્નાની આટલા ભવ્ય વિજય પછી પણ બોલતી બંધ થઈ ગઈ છે એમ કહું તો ખોટું નથી. અન્નાની જે પરિસ્થિતિ છે એ ભારતને આઝાદી મળી પછી ગાંધીજીની જે સ્થિતિ હતી એવી અન્નાની સ્થિતિ છે. અન્ના કોંગ્રેસથી કે રાજકારણીઓથી એટલા દુઃખી નથી જેટલા દુઃખી એમના સાથીદારોથી થયા છે. અન્નાને હવે મનમોહન સિંહની સ્થિતિ સમજાતી હશે. એમના પ્રધાનમંડળમાં 55 સભ્યો છે અને 22 પક્ષો એમની સરકારમાં છે. એમાં બિલકુલ નહીં ગાંઠતા પક્ષો પણ છે જે એમનું કહ્યું જ નથી કરતા, એટલું નહીં એમની સામે થાય છે. એમાં મમતાજી છે, એમને બાંગ્લાદેશ લઈને જવાના હતા એવું એનાઉન્સમેન્ટ થઈ ગયેલું કે વડાપ્રધાન સાથે મમતાજી જઈ રહ્યા છે. વડાપ્રધાન નીકળ્યા અને મમતાજી નહીં ગયા. પરદેશમાં વડાપ્રધાનનું નાક મમતા દીદીએ કાપ્યું. તો આવા પ્રધાનો સાથે મનમોહનસિંહને પનારો પડ્યો છે. અબજો અબજો ખરવોનો વહીવટ છે. અન્નાને તો કોઈ વહીવટ કરવાનો નથી, કશું લેવાનું નથી, કશું દેવાનું નથી, આંદોલન ચલાવવાનું છે. આ આંદોલનમાં એમની સાથે જે સાથીદારો આવ્યા એમણે અન્નાને વારંવાર મુશ્કેલીમાં મૂક્યા છે. સૌથી પહેલા સ્વામી અગ્નિવેશ. આ સ્વામી અગ્નિવેશે કાશ્મીરમાં જઈને ત્રાસવાદીઓ જોડે મીટિંગ કર્યા પછી, અલગતાવાદી નેતાઓ સાથે મીટિંગ કર્યા પછી પત્રકાર પરિષદમાં આ કાશ્મીરના અલગતાવાદી મુસ્લિમ નેતાઓને ખુશ કરવા એમ કહ્યું કે અમરનાથની જે યાત્રા છે એ બોગસ છે, એમાં કશું છે નહીં, કશું તથ્ય નથી, એમાં કશું ધાર્મિક નથી. હિમાલયની હજારો ગુફાઓમાં પાણી ટપકે છે અને બરફ ભેગો થાય છે, એ કંઈ શિવલિંગ ન કહેવાય. એટલે આજે અમરનાથની યાત્રા છે, તૂત છે, બોગસ છે, કશું છે નહીં. અને કાશ્મીરમાં ત્રાસવાદ વકર્યો, કાશ્મીરમાં અલગતાવાદ વકર્યો, એના રિએક્શન રૂપે
હિન્દુઓ હવે અમરનાથની યાત્રામાં ઉભરાઈ રહ્યા છે. આવું ગાંડા જેવું વક્તવ્ય આ સ્વામી અગ્નિવેશે ભગવા કપડાં પહેરીને આપ્યું, અને પછી અમદાવાદ આવ્યા એટલે એક બીજા સ્વામીએ એમને જોડો લઈને માર્યા, બરાબરના માર્યા. જ્યાં સુધી એ આ બોલ્યા ત્યાં સુધી તો અન્નાને બહુ વાંધો નહોતો, અન્નાએ કોઈ એવી મોટી પ્રતિક્રિયા નહીં આપી. પણ જ્યારે વાત બહાર આવી કે જ્યારે અન્નાનું આંદોલન ચાલતું હતું ત્યારે આ સ્વામી અગ્નિવેશ કપિલ સિબ્બલના જાસૂસ તરીકે કામ કરતા હતા અને દરેક વાતની માહિતી કપિલ સિબ્બલને આપતા હતા એવી વિડીયો ટેપ જારી થઈ, ત્યારે અન્ના એમની હકાલપટ્ટી કરી. પણ અન્નાના ટીમમાં હિન્દુ દ્વેષીઓ છે, હિન્દુઓના વિરોધીઓ છે એવી છાપ ઊભી થઈ. એટલે પહેલા તો સ્વામી અગ્નિવેશે બગાડ્યું, અન્નાના માથાનો હેડેક થઈ ગયા. પછી શાંતિભૂષણ અને પ્રશાંત ભૂષણની વાત બહાર આવી કે એમણે ભાડુઆત હોવાનું નામ દઈને કોઈક મિલકત ખરીદી કરોડોની, અને એકાદ કરોડ જેવો જે સ્ટેમ્પ ડ્યુટી ભરવી જોઈએ ભરી જ નહીં. બે વિદ્વાન વકીલો છે, કાયદાના ખા છે, અને કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરીને એમણે કંઈ કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી નહીં ભરી. આની ફરિયાદ થઈ, આની સ્ટેમ્પ ડ્યુટી અધિકારીએ નોટિસ કાઢી, તો અમના ધરજ્યા. અમનાએ કીધું આ બધું અમને ફસાવા થઈ રહ્યું છે, અમે સામે પડ્યા છે એટલે સરકાર આ કરી રહી છે. એટલે એ વખતે પણ આ બાપ દીકરાએ અન્નાને નીચા જોણું કર્યું, પણ અન્નાએ ધરાર અસ્વીકાર કર્યો અને કીધું કે આ ખોટી વાતો છે, આવી કોઈ સ્ટેમ્પ ડ્યુટી બાકી જ નથી રહેતી. પછી વાત આવી પાછી એમના કેજરીવાલની. કેજરીવાલ ઇન્કમટેક્સના અધિકારી છે, એ બે વર્ષ રજા પર રહ્યા, અભ્યાસ કરવાની રજા પર રહ્યા. શું અભ્યાસ કર્યો, કયા કોર્સમાં દાખલ થયા એ કેજરીવાલ અને ભગવાન જાણે, પણ બે વર્ષ એ અભ્યાસ માટેની રજા પર રહ્યા. એ દરમિયાન એમણે 91 લાખ રૂપિયા સરકારી તિજોરીમાંથી પગાર લીધો, રજા પર રહેવાનો પગાર. તમે વધારે અભ્યાસ કરતા હો તો સરકાર તમને પગાર સાથેની રજા આપે છે, પણ એક એગ્રીમેન્ટ કરવું પડે છે કે આવતા 3.5 વર્ષ સુધી હું આ નોકરી છોડીશ નહીં કે રજા, હું મારું કામ બંધ કરીશ નહીં. પણ એમણે 2.5 વર્ષ કે 3 વર્ષ કામ કર્યું, એમાં પણ પાછી રજા ભોગવી. ટૂંકમાં એમણે 3.5 વર્ષની સળંગ નોકરી રજા પરથી આવ્યા પછી કરી નહીં. એટલે સરકારના નિયમ પ્રમાણે એમણે 9 લાખ જે રજાઓનો ઘેર બેઠા પગાર લીધો હતો એ નૈતિક રીતે કાયદેસર રીતે પાછો આપવાનો હતો, એ એમણે આપેલો નહીં. આ આંદોલન શરૂ થયું અને સરકારી અધિકારીઓને આ ધ્યાનમાં આવ્યું, એમણે નોટિસ આપી. ખરેખર તો કેજરીવાલ જો દુનિયામાં સાફ સફાઈ કરવા નીકળ્યા હોય તો એમણે આ વાત સ્વીકારવી જોઈતી હતી કે મારી ભૂલ છે અને હું આ 9 લાખ ભરવા તૈયાર છું. આ વખતે પણ જેમ મનમોહનસિંહ રાજાનો બચાવ કરતા હતા, જેમ મનમોહનસિંહ અત્યારે શીલા દીક્ષિતનો બચાવ કરી જ રહ્યા છે, જેમ મનમોહનસિંહ કની મોઝીનો બચાવ કરતા હતા, જેમ મનમોહનસિંહ કોમનવેલ્થ ગોટાળાનો બચાવ કરતા હતા, એમ અન્ના પણ એમના દરેક સાથીદારના જે કંઈ કૌભાંડો છે અથવા જે કંઈ ક્ષતિઓ છે એનો એમણે બચાવ કર્યો. એમણે નહીં કીધું કે કેજરીવાલ 9 લાખ રૂપિયા ભરી દે, એમણે તો એવી દલીલ કરી અન્નાએ કે કેજરીવાલ પાસે કોઈ બેંક બેલેન્સ નથી, ફકીર માણસ છે, અને એમણે જે કંઈ કર્યું છે સમાજ સેવા માટે કર્યું છે એ 9 લાખ ક્યાંથી ભરે. અરે ભાઈ, મારા તારા તમારા સરકારમાં 9 લાખ રૂપિયા બાકી નીકળતા હોય તો તમારી જગ્યા હરાજ થઈ જાય, તમને હરાજીમાં સરકાર વેચી દે, પણ તમારા રૂપિયા વસૂલ કરે. પણ અમનાએ કીધું નહીં, તમે કેજરીવાલ સામે આ નહીં કરી શકો, કેજરીવાલ રૂપિયા ભરી શકે એમ નથી. એટલે અમનાએ એમનો પણ બચાવ કર્યો. પણ જ્યારે પ્રશાંત ભૂષણે જે પોત પ્રકાશ્યું એમની અંદર જે રાક્ષસ બેઠેલો પ્રશાંત ભૂષણમાં એ બહાર આવ્યો અને એમણે ટીવીમાં એમ કહ્યું કે કાશ્મીરમાં મતદાન કરાવો,
અને કાશ્મીરના નાગરિકો એટલે કે મુસલમાનો જો ઈચ્છતા હોય તો એમને ભારતમાંથી છૂટ દૂર થવાની જુદા રહેવાની છૂટ આપો, એટલે કાં તો એમને સ્વતંત્રતા આપો કાં એમને પાકિસ્તાનમાં જોડાઈ જવા દો. હવે યાદ રહે કે આવો ઠરાવ યુનોમાં પડ્યો હતો અને યુનોએ કહ્યું કે આ 40 વર્ષ જૂના ઠરાવ પર કોઈ ચર્ચા કરવા નથી માગતા ને આની પર કોઈ મતદાન થશે નહીં. એ ઠરાવ યુનોએ પણ ઉડાડી દીધો. ભારત સરકારનું પણ આ સ્ટેન્ડ નથી, કીધું કે હવે પ્લેબિસાઇડની કાશ્મીરમાં કોઈ જરૂર નથી. આ બધું હોવા છતાં આખી દુનિયા જ્યારે કહી રહી છે કે કાશ્મીર ભારતનો ભાગ છે ત્યારે આ ગદ્દાર દેશદ્રોહી પ્રશાંત ભૂષણ કહી રહ્યો છે કે ત્યાં ગાડી મતદાન કરાવો ને એમની ઈચ્છા હોય તો પાકિસ્તાનમાં જવા. હવે અન્ના એક સૈનિક છે, અન્નાએ લશ્કરમાં તાલીમ લીધી છે, લશ્કરમાં વર્ષો સુધી કામ કર્યું છે, યુદ્ધ દરમિયાન એમણે ભાગ લીધો છે યુદ્ધમાં, અને એમના સાથેના આખી બટાલિયન ખલાસ થઈ ગઈ, માત્ર અન્ના બચ્યા છે. એટલે એક સૈનિક જેણે યુદ્ધમાં પાકિસ્તાન જોડે લડાઈ લડી છે અને પોતાનો જાન જોખમમાં મૂકીને લડ્યા છે, એ અન્ના માટે આ વાત એટલી બધી દુઃખદ હતી કે એમનો એક સાથીદાર પાકિસ્તાની પોલિટિશિયનની ભાષા બોલી રહ્યો છે, પાકિસ્તાનનો એજન્ટ હોય એમ વર્તી રહ્યો છે. અન્ના બીજું બધું સહન કરી શકે એવા કદાચ ગાંધીવાદી હશે, પણ એક સૈનિક તરીકે એ દેશના ભાગલા પાડવાની વાત કદી સ્વીકારે નહીં. અને અન્નાએ કહ્યું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને એના માટે મારી મરી જવાની તૈયારી છે. અન્નાએ કહ્યું કે પ્રશાંત ભૂષણ હવે ટીમ અન્નામાં રહેશે કે કેમ એ નક્કી કરવાની મને જરૂર છે, હું નક્કી કરીશ, એ છે એવું કહેવા તૈયાર નથી, એની હકાલપટ્ટી પણ થઈ શકે એવી અન્નાએ સ્વીકાર કર્યો. પણ પછી કેજરીવાલ દોડી આવ્યા એમના ગામ સુધી અને એમણે કીધું કે આપણી ટીમમાં આમ પણ હવે માણસો ઓછા છે, 5-7 જણા છીએ ને, એમાંથી આ બે બાપ દીકરો જતા રહેશે, પોસાશે નહીં. એટલે કેજરીવાલે બિલકુલ રાજકારણી, નફ્ફટ રાજકારણી, શરદ પવાર જેવા રાજકારણીને શરમાવે એવી રીતે એક વાત કહી. એમણે કીધું કે પ્રશાંત ભૂષણ પર જે હુમલો થયો છે એ કાશ્મીર અંગે એમના નિવેદનને લીધે નથી થયો. હવે લો કરો વાત, જે મારવા આવ્યા છે એ મારતા મારતા કહી રહ્યા છે કે તું કાશ્મીર વિશે આવું કેમ બોલ્યો, કેમ બોલ્યો. મારી રહ્યા પછી પકડાઈને જ્યારે વીર પુરુષ જઈ રહ્યો હતો, વંદનીય વીર પુરુષ જઈ રહ્યો હતો, ત્યારે પણ એને ટીવી સામે કહ્યું કે એ કાશ્મીર વિશે બકવાસ કરતો હતો એટલે મારવો પડ્યો. હવે કેજરીવાલ કહે છે કે એમને કાશ્મીર માટે નથી માર્યા, પણ એની પાછળ કોઈ ષડયંત્ર છે. કેજરીવાલ કહે છે મારી પર બી હુમલો થવાની સંભાવનાઓ છે. અરે ભાઈ, બકવાસ કરશો, હિન્દુઓની લાગણી દુભાવશો, ભારતવાસીઓની લાગણી દુભાવશો, દેશની અખંડિતતા તોડવાની વાતો કરશો તો લાતો પડશે, ધૂસા પડશે, લાફા પડશે, પડશે, કોઈ સવાલ જ નથી. પછી કેજરીવાલ હોય તોય પડશે. એટલે અન્ના હવે થાક્યા છે, કોનો કોનો બચાવ કરે. અને છેલ્લે અન્નાનું મૌન સૂચક છે, એ ન તો પ્રશાંત ભૂષણનો બચાવ કરી શકે એમ છે, કેજરીવાલ છે, કેજરીવાલને કારણે એને કાઢી મૂકી શકે એમ નથી. અન્નાની ઈચ્છા એને કાઢી મૂકવાની છે. હવે જો અન્ના બોલતા હોય, પ્રેસ કોન્ફરન્સ કરે, ક્યારે પણ પત્રકારો મળે તો એ પ્રશાંત ભૂષણની વાત પૂછ્યા જ કરે, પૂછ્યા જ કરે, અને અન્ના પ્રશાંત ભૂષણ નારાજ થાય એવું ન કહી શકે અને પ્રશાંત ભૂષણને ટેકો ન કરી શકે. એટલે અન્નાની હાલત એટલી બધી ખરાબ કરી નાખી આ પ્રશાંત ભૂષણે કે અન્નાને મૌન લઈ લેવું પડ્યું છે. અન્નાનું આ મૌન સ્વૈચ્છિક મૌન નથી, શરીર સુધારવાનું, મન સુધારવાનું, આત્મા સુધારવાનું મૌન નથી, પણ પોલિટિકલ કમ્પલ્શનને કારણે અન્નાએ ફરજિયાત ચૂપ થઈ જવું પડ્યું છે અને એના જવાબદાર પ્રશાંત ભૂષણ છે, કેજરીવાલ છે અને એમના સાથીદારો છે. દુઃખી છે અન્ના, અન્ના વ્યથિત છે, માટે એમને મૌન લેવું પડ્યું છે. એટલે અન્ના ચૂપ થઈ ગયા છે, અન્નાની બોલતી બંધ થઈ ગઈ એવી પરિસ્થિતિ હમણાં સાથીદારોએ કરી છે. અને અન્નાએ
કોંગ્રેસની બોલતી બંધ કરી દીધી છે. કોંગ્રેસે હવે બહુ ઝડપથી કંઈક પરિણામો આપવા પડશે, કારણ કે ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોની ચૂંટણીમાં આ જે પરિણામો આવ્યા છે એ કોંગ્રેસને સબક શીખવાડેવા છે. કોંગ્રેસની બોલતી બંધ થઈ ગઈ છે, અન્નાની પણ બોલતી બંધ થઈ ગઈ છે. કોંગ્રેસની બોલતી અન્નાને લીધે બંધ થઈ ગઈ છે અને અન્નાની બોલતી એમના સાથીદારોને લીધે થઈ ગઈ છે. આ બંને દુઃખદ બાબત છે અને આપણે ઈચ્છીએ કે આ બંને વાતનો કોઈ નિવેડો આવે અને અન્નાનું આંદોલન આગળ ચાલે, ભ્રષ્ટાચાર દૂર થાય અને કોંગ્રેસ પણ કોન્સ્ટિટ્યુશન સુધારે કે બંધારણ સુધારે કે નવો કાયદો લાવે, પણ ભાઈલા જે કરવું છે જરા ઝડપથી કરો. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.